नमस्कार विद्यार्थी मित्रों, હવે દાખલા નંબર 5 પછી આગળ આવે દાખલા નંબર 6 ગણશું. ત્રણ ભાગીદાર છે રોહિત, મોહિત અને વિરાટ. જૂનું પ્રમાણ એટલું છે નફા નુકસાનનું 4:3:2, એમાંથી રોહિત ભાગીદાર છે, નિવૃત્ત થાય છે. હવે આપણે આગળ દાખલામાં ગણતા જ સૌરભ આપેલા, સૌપ્રથમ પહેલા મૂડી બાકી આગળ લાવ્યા, મૂડી બાકી આગળ લાવ્યા 1,60,000, 96,000 અને 80,000 અનામત ભંડોળ વેચી દેવાનું છે. ભાગીદારો છે અનામત ભંડોળ 45,000 ને વેચતા આવશે 20,000, 15,000 અને 10,000. ત્યાર પછી કામદાર વળતર અનામત એ પણ વેચી દેવાનું છે. કામદાર વળતર અનામત 13,500 છે અને વેચતા 4:3:2 પ્રમાણે 6,000 બીજા ભાગીદારને 4,500 અને ત્રીજાને 3,000. ત્યાર પછી ભાગીદારની લોન નિવૃત્ત થાય છે રોહિત, અને એની લોન એમ જ લખશું રોહિતની લોન જે નિવૃત્ત થાય છે એટલા માટે 10,000, અને મોહિતની લોન છે પ્રકાશ ભાઈ એમાં લખશું. એ પ્રથમ પહેલા બે ભાગીદારની મૂડી લખી લેશું નામ મોહિત અને બીજા ભાગીદારનું નામ વિરાટ. બે ભાગીદાર છે રોહિત નિવૃત્ત થઈ જશે એટલે એની લખવાની નથી. મોહિતની લોન, મોહિતની લોન રૂપિયા 16,000, લેણદારો માં છે આપણે અંદર લખશું 64,000. મિલકત લેણા બાજુ પાગડી, તો પાગડી છે એ મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચવાની છે જૂના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ છે 4:3:2 ના પ્રમાણમાં, એટલે 16,000, 12,000 અને 8,000. 16, 12 અને 8. ત્યાર પછી જમીન મકાન મિલકત લેણામાં લખશું જમીન મકાન હવાનો છે આપણે અંદર લખશું 1,50,000, યંત્રો અંદર લખશું 90,000, સ્ટોક એમાં કઈ અમારો છે નહીં એટલે રકમ ના ખાનામાં લખશું 85,000, દેવાદાર અંદર લખશું 60,000, બેંક એટલે રોકડ સીલર બાકી આગળ લાવ્યા 63,000. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ એ મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચી દેશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 છે એ વેચતા આવશે 2,000, બીજા ભાગીદારને આવશે 1,500 અને ત્રીજાને આવશે 1,000. બધી વિગત મુકાઈ ગઈ છે. હવે આપણે હવાલા જોશું. પેલો હવાલો જમીન મકાનની કિંમત 1,80,000 ગણવાની છે. જમીન મકાનની કિંમત 1,80,000 ગણવાની છે, 50 તો પ્લસ વધાર 30,000 ફાયદો થયો. જમીન મકાનની કિંમત વધે છે એટલે જમા બાજુ પુનઃમૂલ્યાંકન જમીન મકાન ખાતે રૂપિયા 30,000. ત્યારબાદ બીજો વાળો યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી, ઘટાડવી કીધું છે માઇનસ ઘટાડો 15,000. 15,000 બાદ કરતા 75,000 રકમ નાખવાનામાં અને ઘટાડો થાય છે નુકસાની ગઈ એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્રો ખાતે રૂપિયા 15,000, 15,000 ની નુકસાની ગઈ. ત્રીજો વાલો દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખવાની છે. દેવાદારમાંથી માઇનસ ગાલખાદ અનામત 10%, 60,000ના 10% ગણો એટલે 6,000 થાય. એ બાદ કરતા રકમ નાખવાનામાં આવશે 54,000. જૂની ગાલખાદ અનામત આપી હતી 4,000, તમે રાખી છે 6,000, તો વધારાની રાખી 2,000, એ નુકસાની ગઈ એટલે પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 2,000. હવાલા નંબર 4 લેણદારો પૈકી 5,000 ચૂકવવાનું પડશે નહીં, તો લેણદારમાંથી માઇનસ ઘટાડો કેટલા ચૂકવવાના નથી, તો કે 5,000. 64 માંથી 5 બાદ કરો એટલે 59,000. હવે ઘટાડો થાય છે લેન્ડર માં આપણે ચૂકવવા નહીં પડે એટલે કાયદો થયો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ
લેણદારો ખાતે 5000, ત્યારબાદ પાઘડીનું મૂલ્ય 1,80,000 આપવાનું છે, તેની ગણતરી કરશો. આપણે નવું પ્રમાણ આપ્યું છે હવાલા નંબર 6 માં, નવું પ્રમાણ બે જે નહીં આપ્યું છે, નવું પ્રમાણ આપ્યું છે એટલે તમારે લાભ શોધવો પડશે. લાભનું સૂત્ર નવું માઇનસ જૂનું, મોહિત અને વિરાટ બેનું નવું પ્રમાણ શોધી દો. આપણે 9 ના 9/27 અને 3/27 લાભ શોધી દો, એટલે નવું પ્રમાણ થયું 9/3, એટલે એને ટૂંકું કરતા 9/3 એટલે 3/1. હવે રોહિતના ભાગની પાઘડી 1,80,000 ગુણાકાર એનું પ્રમાણ હતું 4/9, એટલે 80,000. 80,000 ને 2 આપણે 3/1 પ્રમાણમાં એટલે 60,000 અને 20,000, એટલે આપણે રોહિતના ખાનામાં ભાગીદાર નિવૃત્ત થઈ છે એટલે ક્યાં 60,000 અને 20,000, અને અહીંયા બે ભાગીદારો ના મોહિત ના મૂડી ખાતે અને વિરાટ ના મૂડી ખાતે. હવે એની ક્રોસ અસર સામે જ આપશું. મોહિત ના ખાનામાં લખશું 60,000 અને વિરાટ ના ખાનામાં લખશું 20,000, અને ત્યાં બંને ભાગીદારો ના રોહિત ના મૂડી ખાતે, બે માં 60,000 અને 20,000. હવે સાતમો હલ, રોહિત ને 20,000 તરત જ ચૂકવવાના છે, તો તરત જ ચૂકવવાના છે એટલે 20,000 રૂપિયા રોહિત ના ખાનામાં લખવાના છે. અહીંયા લખવાનું છે રોકડ ખાતે, અને રોકડ ખાતામાં રૂપિયા જાય એટલે જમા બાજુ રોહિત ના મૂડી ખાતે રૂપિયા 20,000 એ જવાબમાં કીધું છે. બાકીની રકમ લોન તરીકે રાખવાની છે, બાકીની રકમ જેમ કઈ પણ ઘટે એ આપણે લોન તરીકે રાખવાની છે. હવે આપણે સરવાળો કરશું. સૌપ્રથમ પહેલા પુનઃ મૂલ્યાંકનનો, કઈ બાજુ સરવાળો વધે છે આપણે જોશું. તો 30 ને 5 35,000 જમા બાજુ ટોટલ વધશે, એ 35,000 આપણા બાજુ લખશું. 35,000 માંથી બાદ કરવાના છે 15 ને 2 17, 17,000 બાદ કરશો એટલે 18,000 વધશે નફો. 18,000 ને 3 વેચવાના છે રોહિત, બીજા ભાગીદારનું નામ મોહિત અને વિરાટ. હવે 3 કયા પ્રમાણમાં વેચવાના છે? 4/3/2 ના પ્રમાણમાં, એટલે 8,000, 6,000 અને 4,000. 8,000, 6,000, 4,000 નફો આવ્યો છે, એને ક્રોસ કરશું મૂડી ખાતામાં જમા કરશું. નફો 8,000, 6,000 અને 4,000. હવે આપણે બંને બાજુના ટોટલ કરશું કાકા, મૂડી દેવાના, મૂડી દેવાનો ટોટલ. સૌ પ્રથમ પહેલા રોહિત નો ટોટલ કરશું, મૂડી ખાતામાં જમા બાજુનો ટોટલ રોહિત નો 2,84,000. હવે મોહિત નો ટોટલ કરશું, મોહિત નો ટોટલ 1,21,500. હવે વિરાટ નો ટોટલ થશે 97,000. હવે ત્રણેય ટોટલ આપણે ઉધાર બાજુ લખશું, 2,84,000, 1,21,500 અને 97,000. હવે ત્યાં લખવાનું છે આપણે બાકી આગળ લઈ ગયા, અને રોહિત નિવૃત્ત થાય છે એને આપણે કીધું હતું બાકીની રકમ હવાલા નંબર કીધું હતું આપણે રોકડેથી ચૂકવી દેવાના છે, એટલે અહીંયા બાકીની રકમ લોન તરીકે રાખવાની છે, એટલે આપણે લોન ખાતે લખશું. સૌ પ્રથમ પહેલા રોહિત ને આપણે લોન શોધી લેશું. 2,84,000 માંથી 16 ને 2 18 ને 20 37,000 બાદ કરશો એટલે 2,46,000 એ લોન આપણે લખશું પાકા સરવૈયામાં. રોહિત ની લોન રૂપિયા 2,46,000. હવે 1/21 માંથી 60, 12,000 અને 1,500 બાદ કરશો એટલે 48,000, અને બીજા ભાગીદાર ને આવશે 68,000. એ આપણે બાકી આગળ લઈ ગયા 48,000 અને 68,000 બાકી આગળ લઈ ગયા નિશાને. હવે બાકી આગળ લઈ ગયા મૂડી, મોહિત ને 48,000 અને 68,000. હવે ટોટલ કરશું આપણે રોકડ ખાતા, રોકડ ખાતાનો ટોટલ થશે 63,000. હવે 63,000 આપણે જોઈશું,
63,000 માંથી 20,000 બાદ એટલે 43,000 બાકી આગળ લઈ ગયા. હવે બાકી આગળ લઈ ગયા 43,000 આપણે લખશું મિલકત લેણામાં રોકડશીલ. રોકડશીલ 43,000. હવે આપણે ટોટલ કરશું આખા સરવૈયા મિલકત લેણા અને મૂડી દેવાનું બંને બાજુનો ટોટલ સરખો થશે 4,37,000. બંને બાજુનું ટોટલ થશે 4,37,000.